एक महत्वपूर्ण समाचार, नेशनल हाईवे पर शास्त्री ब्रिज ની રેલિંગ તૂટવાના મામલે ઝી 24 કલાકના અહેવાલની અસર પડી છે. હાઈવે ઓથોરિટીએ રેલિંગની રિપેરિંગનું કામ હાથ ધર્યું છે. રેલિંગ તૂટતા જર્જરિત બ્રિજનો ઝી 24 કલાકે અહેવાલ પ્રસારિત કર્યો હતો અને આખરે હવે તંત્રની આંખો ખુલ્લી છે. હાઈવે ઓથોરિટીએ રેલિંગને રિપેરિંગનું કામ પણ શરૂ કરી દીધું છે. ઝી 24 કલાકે આ અંગેનો અહેવાલ દર્શાવ્યો હતો. નેશનલ હાઈવે પર શાસ્ત્રી બ્રિજની રેલિંગ તૂટવાનો આ સમગ્ર મામલો છે. હાઈવે ઓથોરિટીએ રેલિંગને રિપેરિંગનું કામ શરૂ કરી દીધું છે. રેલિંગ તૂટતા જર્જરિત બ્રિજનો જે અહેવાલ છે એ ઝી 24 કલાકે પ્રસારિત કર્યો હતો. અર્પણ કાયદાવાલા સંવાદદાતા ફોનલાઈન પર જોડાયા છે. અર્પણ, ઝી 24 કલાકે એક અહેવાલ દર્શાવ્યો અને ત્યારબાદ હવે હાઈવે ઓથોરિટીની આંખો ખુલી છે, શું છે સમગ્ર મામલો? નિશ્ચિત વાત કરીએ તો એક કે બે દિવસ પહેલા આ જે આપણે દ્રશ્યો બતાવી રહ્યા છે, જે તૂટેલી દિવાલ છે તેના કોઈક વાહનના કારણે અકસ્માત થયો હતો અને દિવાલ તૂટી ગઈ હતી, પરંતુ દિવસ દરમિયાન હજારોથી લાખોની સંખ્યામાં જ્યાંથી વાહન ચાલકો પસાર થાય છે તે પોતાના જીવના જોખમે પસાર થતા હતા. કારણ કે નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાના હસ્તક આ જે શાસ્ત્રી બ્રિજ તરીકે ઓળખાતો વિશાલાથી નારોલ તરફના જે બ્રિજ છે તેનું સમારકામ હાથ ધરાતું નતું. આજે સવારે જયારે ઝી 24 કલાકે આ અહેવાલ દર્શાવ્યો, મ્યુનિસિપલ કોર્પોરેશનનો સંપર્ક કર્યો, તે દરમિયાન મ્યુનિસિપલ કોર્પોરેશને કહ્યું કે આ મામલે અમે અનેકવાર પત્ર લખીને હાઈવે ઓથોરિટીને જાણ કરી છે, પરંતુ તેઓ સમારકામ નથી કરી રહ્યા. પરિણામે આજે ઝી 24 કલાકે પણ અહેવાલ દર્શાવ્યો અને તેની જાણ એએનસી તંત્રએ હાઈવે ઓથોરિટીને કરી, તે સાથે તંત્ર સફાળ્યું ચાક્યું છે. અને હવે જે આપણે અહેવાલ દર્શાવી રહ્યા છે કે આપણા ઝી 24 કલાકના અહેવાલની અસર થઈ છે અને જે તૂટેલી દિવાલ હતી કે જે અત્યંત ભયજનક હતી, કોઈપણ વાહન ચાલક સીધું નદીમાં ખાબક્યું શકે તેમ હતું, ત્યાં પાકી દિવાલ મજબૂત રીતે બનાવી દેવાય છે અને જે બ્રિજનું રિપેરિંગ છે તે પૂર્ણ કરી દેવામાં આવ્યું છે. બિલકુલ અર્પણ, ધન્યવાદ જાણકારી માટે. તો ઝી 24 કલાકના અહેવાલની અસર પડી છે અને આખરે હાઈવે ઓથોરિટીએ આ બાબતની નોંધ લીધી છે.